subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आप सौनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, धोरण त्रणनी अंदर आपणे अभ्यास करीए छीए चेप्टर नंबर 14 रुपया पैसा। आ प्रकरण में आपणे सरस मजानी रुपया पैसा विषे माहिती मेळवी गया छीए। रुपियानु पैसामां रूपांतर, पैसानु रुपियामां रूपांतर, चलनी नोटो, चलनी सिक्काओ, केटला रुपया बराबर केटली चलनी नोटो थाय, 520 रुपया आपवा होय तो केटली नोटो आपवी पड़े, केटला सिक्का आपवा पड़े, आ बधी वस्तु आपणे माहिती मेळवी गया। गया लेक्चरनी अंदर आपणे श्रीजी स्टेशनरी स्टोर अने कर्णावर्ती जनरल स्टोरना जे बिल छे वस्तुनी खरीदीना तेना विषे पण माहिती मेळवी, અને તેના આધારે આપણે એ પણ જોયું કે ભાઈ દુકાનમાં તમે વસ્તુ ખરીદો તો તમને કેવી રીતનું બિલ મળે છે, કેવી રીતની બધી વિગતો લખેલી હોય છે અને તેમાં ગણતરી કેવી રીતે થાય છે તે આપણે ગણતરી કરીને પણ દર્શાવી। તો હવે આજના આ લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 13 તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 107 તે જોવાનું છે। નીચે દુકાનમાં ચીજ વસ્તુઓના ભાવ નંગ દીઠ આપેલા છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। નંગ દીઠ એટલે એક વસ્તુનો ભાવ આપેલો છે, બરાબર। જુઓ, ચિત્ર જુઓ તમે। દડો, દરેક દડાના 7 રૂપિયા, ભમરડો, દરેક ભમરડાના 2 રૂપિયા, કાર, દરેક કારના 15 રૂપિયા, ટોઈસ છે જીરાફ, દરેક જીરાફના 6.50 રૂપિયા, ઢીંગલીઓ છે દરેક ઢીંગલીના 8 રૂપિયા, નોટબુક, દરેક નોટબુકના 5 રૂપિયા, પેન્સિલ, દરેક પેન્સિલના 8 રૂપિયા, રબર, દરેક રબરનો 1 રૂપિયો, ચોકલેટ, દરેક ચોકલેટના 50 પૈસા અને બિસ્કિટના પેકેટ, દરેક બિસ્કિટના પેકેટના 4.5 રૂપિયા, કેળા, દરેક કેળાની કિંમત 1.5 રૂપિયો, એક ગ્લાસના રૂપિયા 3.5 અને એક પ્યાલાના રૂપિયા 3, લીંબુ પાણી અને દૂધ આપેલું છે, બરાબર છે। લીંબુ પાણીમાં એક ગ્લાસના 3 રૂપિયા અને દૂધમાં એક ગ્લાસના 3.5 રૂપિયા। હવે આ બધી વિગત જે આપેલી છે, ચિત્ર આપેલા છે અને નંગ દીઠ જે ભાવ આપેલો છે તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નના જવાબ જોવાના છે, બરાબર। તો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, એક રમકડાના જિરાફ અને એક રમકડાની કારના કેટલા રૂપિયા। ચાલો, જિરાફના કેટલા છે 6.5 રૂપિયા અને કારના 15 રૂપિયા, તો અહીંયા આપણે કરવું પડે 15 રૂપિયા પોઈન્ટ કરીને, કારણ કે અહીંયા 6.5 છે ને, 50 આવશે એટલે, અને 6.50 રૂપિયા। સરવાળો 0, 5, 6 ને 5 11 નો એકડો, વધી 1, 1 ને 1 2, 21.50 રૂપિયા જવાબ આવશે, 21.50 રૂપિયા। ત્યાર પછી તો કે એક ભમરડો અને 2 નોટબુક। ચાલો, એક ભમરડાની કિંમત 2 રૂપિયા છે અને નોટબુકની કિંમત છે 5 રૂપિયા, તો એક ભમરડો એટલે પેલા તો કરવાનું થશે 2 રૂપિયા વત્તા 2 નોટબુક એટલે 5 રૂપિયા વત્તા 5 રૂપિયા, બરાબર। ચાલો, 2 ને 5 7, 7 ને 5 12 રૂપિયા। એક ઢીંગલી અને 2 પેન્સિલની કુલ કિંમત કેટલી થાય? ચાલો, એક ઢીંગલીની કિંમત છે 8 રૂપિયા, એટલે અહીંયા હું પહેલા લખીશ રૂપિયા 8, વત્તા તો કે 2 પેન્સિલ, એક પેન્સિલના 8 રૂપિયા, 2 પેન્સિલ કરો એટલે 2.50 વત્તા 2.50, બરાબર। ચાલો, 2 ને 2 5, 5 ને 8 13, તો જવાબ આવશે રૂપિયા 13। 2 રમકડાના જીરાફ અને 2 ચોકલેટ। ચાલો, 2 રમકડાના જીરાફ એટલે પહેલા તો કરવાના 6.50 વત્તા 6.50 અને 2 ચોકલેટ એટલે 50 પૈસા છે, 2 ચોકલેટ એટલે 50 પૈસા વત્તા 50 પૈસા। ચાલો, પૈસા કેટલા થયા? તો કે 50 પૈસા 50 પૈસા 1 રૂપિયો, 50 પૈસા 50 પૈસા બીજો રૂપિયો, 2 રૂપિયા થયા। રૂપિયા કેટલા થયા? તો કે 6 ને 6 12, 12 માં 2 નાખો તો 14 રૂપિયા। ત્યાર પછી જોઈએ તો કે 3 પેન્સિલ, હવે 3 પેન્સિલ એટલે એક પેન્સિલના છે 2.50 એટલે 3 વખત કરવાના ને, 2.50 વત્તા 2.50 વત્તા 2.50 અને 3 ચોકલેટ, એક ચોકલેટના 50 પૈસા છે તો 3 ચોકલેટ એટલે 150 પૈસા થાય, 5 તેરી 15। ચાલો, હવે 3 વખત અહીંયા પણ 50 થયા એટલે 150 પૈસા 150 પૈસા એટલે 300 પૈસા, 300 પૈસા બરાબર 3 રૂપિયા અને બીજા, તો કે 3 વખત 2 છે એટલે 2 તેરી 6 અને 6 ને 3 9, તો કુલ 9 રૂપિયા આપવા પડે। ત્યાર પછી તો કે 2 બિસ્કિટના પેકેટ અને 4 કેળાના કુલ કેટલા રૂપિયા થાય? 2 બિસ્કિટના પેકેટ અને 4 કેળાના કુલ કેટલા રૂપિયા થાય? ચાલો, 1 બિસ્કિટના પેકેટના 4.50 છે, 2 બિસ્કિટના પેકેટ એટલે 4.50 વત્તા 4.50 અને સોરી
બે બિસ્કિટ છે 4.50 4.50 અને ચાર કેળા છે એટલે ચાર વખત કરવાના 1.50 વત્તા 1.50 વત્તા 1.50 વત્તા 1.50 ચાલો આ એક બે એક રૂપિયો એક બે બીજો રૂપિયો અને ચાર વાર એક એટલે ચાર ને બે છ રૂપિયા બરાબર ચાલો છ રૂપિયા તો લખી જ નાખીએ આપણે અહીંયા વત્તા ચાર ને ચાર આઠ આઠ રૂપિયા વત્તા પચાસ પૈસા એક રૂપિયો છ ને આઠ ચૌદ ને એક પંદર રૂપિયા પંદર રૂપિયા કિંમત ચૂકવવી પડે સમજાઈ ગયું હોમવર્કની અંદર દરેક વિદ્યાર્થી આ ગણતરી સહિત લખવાનું છે બરાબર ચલો ત્યાર પછી જોઈએ આપણે તો કે ત્રણ રમકડાની ગાડી અને બે દૂધના ગ્લાસ ત્રણ રમકડાની ગાડી એટલે પંદર રૂપિયા બરાબર પંદર તેરી ને પિસ્તાલીસ અને બે દૂધના ગ્લાસ એટલે સાડા ત્રણ ને સાડા ત્રણ ત્રણ ને ત્રણ છ અને પચાસ પચાસ એક એટલે સાત રૂપિયા તો પિસ્તાલીસ રૂપિયા વત્તા સાત રૂપિયા સાત ને પાંચ બાર નો બગડો વધી એક ચાર ને એક પાંચ બાવન રૂપિયા અહીંયા કિંમત થશે બાવન રૂપિયા એક રમકડાનું જીરાફ અને એક પેન્સિલ અને એક કીડાની કેળાની કિંમત રમકડાનું જીરાફ રમકડાના જીરાફના કેટલા રૂપિયા છે અહીંયા આપણે જોઈએ તો કે રમકડાના જીરાફના રૂપિયા છે છ પોઈન્ટ પચાસ પછી બીજું શું છે તો કે એક પેન્સિલ પેન્સિલની કિંમત છે બે પોઈન્ટ પચાસ એટલે અહીંયા લખવાનું નીચે બે પોઈન્ટ પચાસ ત્યાર પછી તો કે એક કેળું કેળાની કિંમત છે એક પોઈન્ટ પચાસ હવે આ ત્રણેયનો કરી નાખવાનો સરવાળો જીરો પાંચ ને પાંચ દસ દસ ને પાંચ પંદર નો પાંચડો બધી એક છ ને એક સાત આઠ નવ ને દસ દસ પોઈન્ટ પચાસ બરાબર જવાબ આવશે દસ પોઈન્ટ પચાસ રૂપિયા સમજાણું દરેકને બરાબર આવી રીતે લખવાનું થાય અહીંયા આપણે ઇરેઝ કરી નાખી જેથી હજી વધારાની ગણતરી દર્શાવવી હોય તો દર્શાવી શકીએ ચલો ત્યાર પછી તો કે ત્યાર પછી આપણને કહેલું છે ત્રણ રબર ત્રણ નોટબુક અને ત્રણ ગ્લાસ લીંબુ પાણી ચાલો ત્રણ રબર એક રબરનો એક રૂપિયો એટલે ત્રણ રબરના ત્રણ રૂપિયા પછી તો કે ત્રણ નોટબુક પંદર તેરી પિસ્તાલીસ એટલે પિસ્તાલીસ રૂપિયા એ અને ત્રણ લીંબુના પાણી એટલે ત્રણ પોઈન્ટ પચાસ સોરી ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા ત્રણ રૂપિયા એટલે નવ રૂપિયા હવે કરવાનો સરવાળો જીરો જીરો પાંચ ને ત્રણ આઠ નવ ને આઠ સત્તર નો સાતરો વધી એક ચાર ને એક પાંચ સત્તાવન રૂપિયા કેટલા થાય સત્તાવન રૂપિયા આવી રીતે વસ્તુની કિંમત જોતી જવાની સરવાળો કરતો જવાનો અને લખતું જવાનું ચાલો ત્યાર પછી બે કેળા અને બે દૂધના ગ્લાસ બે કેળા એટલે એક પોઈન્ટ પચાસ એક પોઈન્ટ પચાસ એટલે ત્રણ થયા અને બે દૂધના ગ્લાસ એટલે સાડા ત્રણ ને સાડા ત્રણ સાત થયા ત્રણ ને સાત દસ રૂપિયા તો દસ રૂપિયાની અંદર બે કેળા અને બે દૂધના ગ્લાસ આવે એક દડો એક રબર ને એક ગ્લાસ લીંબુ પાણી ચાલો એક દડો એટલે સાત રૂપિયા એક રબર એટલે એક રૂપિયા સાત ને એક આઠ અને એક લીંબુ પાણી એટલે ત્રણ રૂપિયા આઠ ને ત્રણ નવ દસ ને અગિયાર અહીંયા કિંમત થશે અગિયાર રૂપિયા ત્યાર પછી બારમું એક રમકડાનું જીરાફ એક પેન્સિલ અને એક ચોકલેટ ને એક બિસ્કિટ રમકડાનું જીરાફ એટલે અહીંયા લખી નાખીએ આપણે રમકડાનું જીરાફ એટલે છ પોઈન્ટ પચાસ ત્યાર પછી શું કીધું છે તો કે એક પેન્સિલ પેન્સિલની કિંમત છે બે પોઈન્ટ પચાસ પછી તો કે એક ચોકલેટ અને એક બિસ્કિટ ચોકલેટની કિંમત છે પચાસ પૈસા અને બિસ્કિટની કિંમત છે ચાર પોઈન્ટ પચાસ પૈસા હવે કરી નાખવાનો આ ચારેયનો સરવાળો ચાલો ઝીરો પાંચ ચોક વીસ ની શૂન્ય વધી બે છ ને બે આઠ નવ દસ દસ ને ચાર ચૌદ ચૌદ રૂપિયા કિંમત થાય સમજાઈ ગયું હવે તો કે તમારી પાસે વીસ રૂપિયા હોય તો તમે કઈ ત્રણ વસ્તુ ખરીદી શકો માત્રા ગમે તે લઈ શકો બરાબર વીસ રૂપિયા છે ઉદાહરણ તરીકે તો કે એક રમકડાની કાર બે કેળા અને બે રબર બરાબર તો વીસ રૂપિયા છે તો અહીંયા તમારે વીસ રૂપિયા કરવાના એવી રીતે વસ્તુ ખરીદવાની ચાલો નોટબુકના પાંચ રૂપિયા છે તો તમે બે નોટબુક ખરીદો બરાબર છે અને બે નોટબુક ખરીદો એટલે કેટલા રૂપિયા થાય દસ રૂપિયા બરાબર અને પછી તો કે હવે ઘટે દસ રૂપિયા તો પાંચ ભમરડા ખરીદો પણ પાંચ નથી ખરીદવાના આપણે ત્રણ વસ્તુ લેવાની છે તો તમે એમ કરી શકો એક નોટબુક પાંચ રબર લખીએ આપણે જુઓ આવી રીતે એક નોટબુક પાંચ રબર એટલે પંદર ને પાંચ કેટલા થયા સોરી પાંચ ને પાંચ કેટલા થયા દસ અને હજી દસ ઘટે તો
પાંચ વર્ષ તમે ખરીદી શકો 2 રૂપિયાના અમરડા, 5 અમરડા બરાબર, 1 નોટબુક, 5 રબર, 5 અમરડા ખરીદો તો 20 રૂપિયા પૂરા થઈ જાય. આ સિવાય તમે એમ પણ ખરીદી શકો કે ભાઈ 1 નોટબુક, 1 અમરડો, 1 નોટબુક, 1 અમરડો અને કેટલા રૂપિયા થાય 1 નોટબુક ને 1 અમરડો ખરીદો એટલે, તો કે અમરડાની કિંમત 2 રૂપિયા, નોટબુકની 15 રૂપિયા, 15 ને 2 17, 3 રૂપિયા ઘટે તો 1 ગ્લાસ લીંબુ પાણી બરાબર. પછી તો કે 3 ગ્લાસ આપણે દૂધ ખરીદીએ, 3 ગ્લાસ દૂધ, સોરી આપણે 2 જ રાખીએ રાઉન્ડ ફિગરમાં એટલે સરળતા રહીએ, 2 ગ્લાસ દૂધ ખરીદો છો તમે તો 7 રૂપિયા દેવા પડે બરાબર. પછી તો કે પછી તમે ખરીદો છો 2 ઢીંગલી ખરીદો બરાબર, 2 ઢીંગલી નહીં પણ 2 નહીં ખરીદી શકીએ કારણ કે 16 રૂપિયા થઈ જાય તો 20 રૂપિયાથી વધી જાય એટલે 1 ઢીંગલી રાખો, 1 ઢીંગલી એટલે 8 રૂપિયા, 2 ગ્લાસ દૂધ એટલે 7 રૂપિયા, 7 ને 8 15 ઘટે કેટલા 5 રૂપિયા, તો 5 રૂપિયામાં 50 પૈસાની 10 ચોકલેટ આવે એટલે અહીંયા તમે લખી શકો 10 ચોકલેટ બરાબર. ત્યાર પછી તો કે તમે એમ ખરીદી શકો કે ભાઈ તમે ખરીદો છો 4 કેળા, 4 કેળા એટલે 1.50 નું 1 એટલે 4 કેળા ખરીદો તો 6 રૂપિયા થાય. પછી તો કે 4 કેળા ખરીદ્યા પછી તમે ખરીદો છો 2 દડા બરાબર, પણ આપણે 7 દુ 14 અને બીજા અહીંયા લખીએ 2 કેળા, સોરી 2 કેળા નહીં 2 દડા, તો 7 દુ 14 રૂપિયા થયા, 4 કેળા એટલે 6 રૂપિયા થયા, 14 ને 26 રૂપિયા થઈ ગયા, તો અહીંયા 3જી વસ્તુ ના ખરીદી શકો બરાબર. એટલે 4 કેળા નથી રાખતા આપણે, 2 કેળા કરી નાખીએ કારણ કે 3 વસ્તુ ખરીદવાની છે, 2 કેળા તો 3 રૂપિયા, 14 ને 3 17 અને બાકી 3 રબર બરાબર. તો આવી રીતે તમે વ્યવસ્થિત રીતે કોઈ પણ 3 વસ્તુ ખરીદો, તમારે 20 રૂપિયા હોય તો તમે કોઈ પણ 3 વસ્તુ ખરીદી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14, તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું બરાબર. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ, ફરી મળીશું આવી જ સરસ મજાની નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે આવતા લેક્ચરમાં. થેન્ક યુ.